મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ માય ગોલમાં તમારું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતના ઇતિહાસ વિશેના મહત્ત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરીશું. તો મિત્રો, એ પ્રશ્નો છે કયા કયા છે એ આપણે જોઈએ. પહેલો પ્રશ્ન છે મિત્ર કે ધોળકા શહેર કયા નામથી પહેલા પ્રચલિત હતું? તો મિત્ર, વિરાટનગરી નામથી ધોળકા શહેર છે એ પ્રચલિત હતું. ત્યારબાદનો બીજો પ્રશ્ન જોઈએ મિત્ર કે લોથલ સંસ્કૃતિની શોધ સર્વપ્રથમ કઈ સાલમાં થઈ હતી? તો મિત્ર, ઈસવીસન 1954ની અંદર લોથલ સંસ્કૃતિની શોધ સૌપ્રથમ થઈ હતી. ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન જોઈએ મિત્ર કે ગુજરાતના ઇતિહાસમાં કયો ક્ષત્રિય રાજા સૌથી વધુ લોકપ્રિય હતો? તો મિત્ર, રુદ્રદામા છે એ ગુજરાતના ઇતિહાસમાં ક્ષત્રિય રાજા છે એ સૌથી વધુ લોકપ્રિય હતો. ત્યારબાદનો આપણે ચોથો પ્રશ્ન જોઈએ મિત્ર કે કુમારપાળે કોની પ્રેરણાથી જૈન ધર્મ સ્વીકાર્યો હતો? તો મિત્ર, હેમચંદ્રાચાર્ય છે એની પ્રેરણાથી એ છે કુમારપાળે જૈન ધર્મ સ્વીકાર્યો હતો. ત્યારબાદનો આપણે પાંચમો પ્રશ્ન જોઈએ મિત્ર, ઔરંગઝેબનો જન્મ ગુજરાતમાં કયા સ્થળે થયો હતો? તો મિત્ર, ઔરંગઝેબનો જન્મ છે એ દાહોદ જિલ્લામાં થયો હતો. ત્યારબાદનો આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈએ મિત્ર કે રુદ્રદામાનો શિલાલેખ ક્યાં આવેલો છે? તો મિત્ર, ગિરનારની અંદર રુદ્રદામાનો શિલાલેખ આવેલો છે. ત્યારબાદનો આપણે સાતમો પ્રશ્ન જોઈએ મિત્ર, ગુજરાતના અશોક તરીકે કોણ પ્રસિદ્ધ છે? તો મિત્ર, કુમારપાળ છે એ ગુજરાતના અશોક તરીકે પ્રસિદ્ધ છે. ત્યારબાદનો આપણે આઠમો પ્રશ્ન જોઈએ મિત્ર કે ગિરનારના શિલાલેખો સૌપ્રથમ કોને પ્રાપ્ત થયા હતા? તો મિત્ર, કર્નલ ટોડને છે એને છે ગિરનારના શિલાલેખો સૌપ્રથમ મળી આવ્યા હતા. ત્યારબાદનો નવમો પ્રશ્ન જોઈએ મિત્ર કે ગુજરાતમાં છોટે સરદાર તરીકે કોણ પ્રસિદ્ધ છે? તો મિત્ર, ચંદુલાલ દેસાઈ છે એ છોટે સરદાર તરીકે પ્રસિદ્ધ છે. ત્યારબાદનો આપણે દસમો પ્રશ્ન જોઈએ મિત્ર, ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ કયો હતો? તો મિત્ર, ખેડા સત્યાગ્રહ છે ગુજરાતનો સૌપ્રથમ સત્યાગ્રહ હતો. ત્યારબાદનો આપણે અગિયારમો પ્રશ્ન જોઈએ મિત્ર કે ગુજરાતમાં મુસ્લિમ સત્તા કોણે સ્થાપી હતી? તો મિત્ર, મુસ્લિમ સત્તા છે અલ્લભ ખાને સ્થાપી હતી. ત્યારબાદને આપણે બારમો પ્રશ્ન જોઈએ મિત્ર કે અકબરનો ગુજરાત પર વિજય કઈ સાલમાં થયો હતો? તો ઈસવીસન 1573ની અંદર અકબરે ગુજરાત પર વિજય મેળવ્યો હતો. ત્યારબાદનો આપણે તેરમો પ્રશ્ન જોઈએ મિત્ર કે ગુજરાતમાં બર્બરક જિષ્ણુ કે અવંતીનાથ તરીકે કયો રાજા પ્રસિદ્ધ થઈ ગયો? તો મિત્ર, સિદ્ધરાજ જયસિંહ છે એ છે બર્બરક જિષ્ણુ કે અવંતીનાથ નામથી પ્રસિદ્ધ થઈ ગયો છે. ત્યારબાદનો પ્રશ્ન મિત્ર જોઈએ ચૌદમો કે ગુજરાતનો છેલ્લો હિન્દુ રાજા કોણ હતો? તો મિત્ર, છેલ્લો હિન્દુ રાજા ગુજરાતનો કર્ણદેવ વાઘેલા હતો. ત્યારબાદનો પંદરમો પ્રશ્ન જોઈએ કે સહસ્ત્રલિંગ તળાવનું બાંધકામ કોણે કરાવ્યું હતું? તો મિત્ર, સિદ્ધરાજ જયસિંહ છે એણે આ તળાવનું બાંધકામ કરાવ્યું હતું. ત્યારબાદનો આપણે સોળમો પ્રશ્ન જોઈએ કે ગિરનાર પાસેનું તળાવ કોણે બંધાવ્યું હતું? તો મિત્ર, ગિરનાર પાસેનું તળાવ જે છે એ પુષ્પગુપ્તે બંધાવ્યું હતું. ત્યારબાદ આપણે સત્તરમો પ્રશ્ન જોઈએ, ગુજરાતમાં પ્રથમ સ્વતંત્ર રાષ્ટ્રકૃત સત્તાનો સ્થાપક કોણ હતો? તો એ છે દંતીદુર્ગ છે એણે પ્રથમ સ્વતંત્ર રાષ્ટ્રકૃત છે એની સત્તા સ્થાપી હતી. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ અઢારમો કે મહંમદ બેગડાએ સૌરાષ્ટ્રમાં કયું નગર વસાવ્યું હતું? મિત્ર, મહંમદ બેગડાએ છે જાફરાબાદ નગર વસાવ્યું હતું. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ ઓગણીસમો કે ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા કોણ હતો? તો મિત્ર, ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા છે એ વિશલદેવ હતો. ત્યારબાદનો આપણે વીસમો પ્રશ્ન જોઈએ, વડોદરા રાજ્યના છેલ્લા રાજવી કોણ હતા? તો ફતેહસિંહ રાવ છે એ ગાયકવાડ, જે છેલ્લા છે ગાયકવાડ સરકાર છે એના રાજવી હતા. ત્યારબાદનો એકવીસમો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં સૌપ્રથમ કયા મુગલ બાદશાહે સત્તા સ્થાપી હતી? તો મિત્ર, અકબર છે એમણે સૌપ્રથમ મુગલ બાદશાહ છે એણે સત્તા સ્થાપી હતી. ત્યારબાદનો બાવીસમો પ્રશ્ન જોઈએ મિત્ર કે બાદશાહ અકબરના સમયમાં ગુજરાતમાં કઈ સંવંતની શરૂઆત થઈ હતી? મિત્ર, ઇલાહી સંવંત છે એની શરૂઆત અકબરના સમયમાં થઈ હતી. ત્યારબાદનો ત્રેવીસમો પ્રશ્ન છે કે સોલંકી યુગ દરમિયાન ગુજરાતમાં કયો ધર્મ ફેલાયો હતો? તો મિત્ર, સોલંકી યુગ દરમિયાન છે એ
વૈષ્ણવ ધર્મ ફેલાયો હતો. ત્યારબાદનો 24મો પ્રશ્ન જોઈએ મિત્ર. ગુજરાતના પ્રાચીન ઇતિહાસનું સંશોધન કરનાર વિદ્વાનોમાં વિશેષ જાણીતો કોણ છે? તો મિત્ર, આજે જાણીતા વિદ્વાનો છે એમાંથી વિશેષ જાણીતો વિદ્વાન છે ડૉક્ટર હસમુખ સાંકળિયા છે. ત્યારબાદનો 25મો પ્રશ્ન જોઈ, સોલંકી રાજાઓના સમયમાં ગુજરાત કયા નામે ઓળખાતું હતું? તો મિત્ર, સોલંકીઓના રાજાના સમયમાં ગુજરાત આનર્ત તરીકે ઓળખાતું હતું. ત્યારબાદનો આપણે આગળનો પ્રશ્ન જોઈ 26, કે કયા રાજાના સમયથી ગુજરાત માટે ગુર્જર શબ્દ પ્રચલિત હતો? તો મિત્ર, એ છે સિદ્ધરાજ રાજા હતા એના સમયથી ગુજરાત માટે ગુર્જર શબ્દ પ્રચલિત બન્યો. ત્યારબાદનો 27મો જોઈ, કે ગુજરાતના સંત સુલતાન તરીકે કોણ જાણીતું છે? તો મુઝફ્ફર શાહ છે પહેલો, એ છે એ જાણીતો છે. ત્યારબાદ, ગુજરાતનો પૌરાણિક ઇતિહાસ કોના સમયથી શરૂ થાય છે? તો મિત્ર, સરિયાથી છે એના સમયથી ગુજરાતનો પૌરાણિક ઇતિહાસ શરૂ થાય છે. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ 29, કે ગુજરાતનો ઐતિહાસિક કાળ કોની સાથે સંબંધિત છે? તો ગોહિલ વંશ છે એની સાથે ઐતિહાસિક કાળ છે એ સંબંધિત છે. ત્યારબાદનો પ્રશ્ન મિત્ર 30મો જોઈ, કે ગિરનાર પરનો અશોકનો શિલાલેખ સૌપ્રથમ વાંચનાર વિદ્વાન કોણ હતો? તો મિત્ર, આ શિલાલેખ વાંચનાર છે એ જેમ્સ પ્રિન્સેપ હતો. ત્યારબાદનો આપણે 31મો પ્રશ્ન જોઈ, કે મૈત્રક વંશનો સ્થાપક કોણ હતો? તો મૈત્રક વંશનો સ્થાપક છે એ શિલાદિત્ય પહેલો હતો. ત્યારબાદનો આપણે 32મો પ્રશ્ન જોઈ, મહાગુજરાતની રચના માટેનું પ્રચંડ આંદોલન કોણે જગાવ્યું હતું? તો મિત્ર, એ છે હિતેન્દ્રભાઈ દેસાઈ. ત્યારબાદનો આપણે જોઈએ 33મો, કે કઈ સાલમાં વડોદરા રાજ્યનું મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થયું હતું? તો મિત્ર, 1949ની અંદર વડોદરા રાજ્યનું છે એ મુંબઈ રાજ્યની અંદર વિલીનીકરણ થયું હતું. ત્યારબાદનો આપણે 34મો પ્રશ્ન જોઈએ, કે કઈ સાલમાં ગુજરાતમાં 56મો દુકાળ પડ્યો હતો? તો મિત્ર, ઈસવીસન 1900ની સાલની અંદર ગુજરાતમાં ભયંકર 56મો દુકાળ પડ્યો હતો. ત્યારબાદનો 35મો પ્રશ્ન, કે વડોદરાના ગાયકવાડ રાજ્યનો પ્રથમ અંગ્રેજ રેસિડેન્ટ કોણ હતો? તો એ હતો મેજર હોકર. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈ 36મો, કે 1857ના વિપ્લવમાં વડોદરાના કયા ગાયકવાડ રાજા અંગ્રેજોને વફાદાર રહ્યા હતા? તો મિત્ર, એ સમયના વડોદરાના ખંડેરાવ રાજા હતા એ છે 1857ના વિપ્લવમાં અંગ્રેજોને વફાદાર રહ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈ મિત્ર 37મો, કે ગાંધીજીએ કઈ સાલમાં અમદાવાદમાં સત્યાગ્રહના આશ્રમની સ્થાપના કરી હતી? તો ઈસવીસન 1917ની સાલમાં અમદાવાદમાં સત્યાગ્રહ આશ્રમ છે એ સ્થાપ્યો હતો. ત્યારબાદ આપણે 38મો પ્રશ્ન જોઈ, ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના જનક કોણ હતા? તો મિત્રો, અરવિંદ ઘોષ છે એ છે સશસ્ત્ર ક્રાંતિના જનક ગણાય છે. ત્યારબાદનો 39મો પ્રશ્ન, કે દયાશ્રય નામે મહાકવિની રચના કોણે કરી હતી? તો મિત્ર, હેમચંદ્રાચાર્ય છે એમણે આ મહાકવિ દયાશ્રય છે એની રચના કરી હતી. ત્યારબાદ 40મો પ્રશ્ન, ગુજરાતનો પ્રથમ મુગલ સુબેદાર કોણ હતો? તો મિત્ર, મિર્ઝા અઝીઝ કોકા છે એ ગુજરાતનો પ્રથમ મુગલ સુબેદાર હતો. ત્યારબાદનો આપણે 41મો પ્રશ્ન જોઈએ, કે વિશ્વરૂપ વિષ્ણુની ભવ્ય પ્રતિમા ગુજરાતમાં ક્યાં આવેલ છે? તો મિત્ર, આ વિષ્ણુની પ્રતિમા જે છે એ શામળાજીની અંદર આવેલી જ છે. ત્યારબાદનો આપણે 42મો પ્રશ્ન જોઈ, કે ગુર્જર પ્રતિહાર રાજવીઓમાં સૌથી પ્રતાપી રાજા કોણ હતો? તો મિત્ર, સૌથી પ્રતાપી રાજા એ છે મિહિર ભોજ હતો. ત્યારબાદ આપણે 43મો પ્રશ્ન જોઈ મિત્ર, કે સ્કંદ માતાની મૂર્તિ ગુજરાતમાં ક્યાંથી જોવા મળે છે? તો મિત્ર, એ છે મોઢેરામાં જોવા મળી હતી. ત્યારબાદ 44મો પ્રશ્ન જોઈ, કે ગુજરાતમાં સ્વતંત્ર રાષ્ટ્રકૂત રાજ્યની શરૂઆત ક્યાં રાજવીથી થવા પામી? તો મિત્ર, દંતીદુર્ગ રાજવી છે એના સમયથી થવા પામી. ત્યારબાદનો પ્રશ્ન જોઈ 45, સોલંકી વંશનો છેલ્લો રાજવી કોણ હતો? તો ત્રિભુવનપાલ છે એ સોલંકી વંશનો છેલ્લો રાજવી હતો. ત્યારબાદ આપણે 46મો પ્રશ્ન જોઈ, પારસીઓ પોતાના ધર્મના પ્રતીક તરીકે કોની અદબ કરે છે? તો મિત્ર, અગ્નિ, કે જેને લોકો આતસ કહે છે, કે આતસને ધર્મના પ્રતીક તરીકે અદબ કરે છે. ત્યારબાદ 47મો પ્રશ્ન જોઈ મિત્ર, કે ગુજરાતભરમાં સૌપ્રથમવાર વંદે માતરમ ગીત ક્યારે ગવાયું? તો મિત્ર, ગુજરાતભરની અંદર આ
આખા ગુજરાતમાં જ્યારે સ્વદેશી ચળવળ સભા 1906માં ભરાણી ત્યારે ગાવામાં આવ્યું હતું. થેન્ક યુ મિત્રો.